એમાં એક મારું સૂચન છે, ગુજરાતની અંદર આપણી આ હિન્દુ સનાતન પરંપરાના જે વાહકો જે સમાજો છે એમાં ખાસ કરીને આમ તો સર્વે સમાજો છે, અઢારે વર્ણ છે, પણ સાધુ સમાજ ને બ્રહ્મ સમાજ વિશેષ સવારથી સાંજ સુધી ભગવાનની રખેવાળી કરે છે, એના પૂજાપાઠ કરે છે, એને લાડ લડાવે છે. હું ને તમે મંદિરે જઈએ કે ન જઈએ તો એનો એક પોકાર છે. મારા વિસ્તારની અંદર સાધુ સમાજના ત્રિપાંક સમાજના એક વડીલની મને ઈશારો હતો, એનું એક સૂચન હતું કે અમરીશભાઈ સરકારમાં કહેજો કે રાજાશાહીની અંદર ભૂતકાળની અંદર જે રાજાઓએ જે ગામધણીઓએ સાધુ સમાજને બ્રહ્મ સમાજોને જે જમીનો આપેલી, આ જમીનો અત્યાર સુધી ખેડૂત હક એ લોકો ધરાવતા હતા. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે 2010 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ પરિપત્ર રદ કર્યો 8/4/2010, અને ત્યારથી આ લોકો કોઈ પણ પ્રકારના ખેડૂત હક ધરાવતા નથી. એક બાજુ ભગવાકરણની વાત કરીએ છીએ, એક બાજુ હિન્દુ સનાતન પરંપરા આગળ ધપાવવાની વાત કરીએ છીએ, પણ એના જે વાહકો જે આ મુખ્ય સમાજો છે, ખાસ કરીને સાધુ સમાજ, ત્રિપાક સાધુ સમાજ અને બ્રહ્મ સમાજ અને અન્ય સમાજ, એને આપણે ખેડૂતના હક પણ મેં તમે છીનવી લીધા છે. એટલે આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ બાબતની અંદર જો ચોક્કસ કરવામાં સારું આવશે તો 18,000 ગામોમાંથી અંદાજે 7,000 ગામોની અંદર આવા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો દૂર થાય છે. અમે કોઈ પક્ષાપક્ષીની વાત કરતા નથી, એક ધર્મની વાત કરતા નથી, પણ આપણે જેના માટે આગળ વધી રહ્યા છીએ આપણે એટલે સરકાર, તો આવા લોકોને પણ જો અન્યાય કરીશું તો એ વ્યાજબી નથી માન્ય અધ્યક્ષશ્રી. એટલે ફરી વખત આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ બાબતમાં કંઈક થવું જોઈએ. મારો